લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ બાલારામ પેલેસ ડોટ કોમ પરથી નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને અત્યાર સુધી આપણે જોયું કે ગરમીએ તેના બધા જ રેકોર્ડ તોડી દીધા અને હવે ચોમાસું આવી રહ્યું છે ચોમાસું આવી રહ્યું છે એટલે કહી રહી છું કારણ કે હવામાન વિભાગે ઓફિશિયલી કહી દીધું છે કે આજે નહીં તો કાલે એક બે દિવસમાં ચોમાસું કેરળમાં પ્રવેશી જશે એટલે ઓફિશિયલ ચોમાસું કેરળમાં પ્રવેશે ત્યારબાદ ગુજરાતમાં દસ પંદર દિવસની આસપાસ ચોમાસું પ્રવેશી લેતું હોય છે પહેલાં ગોવા અને પછી મહારાષ્ટ્ર અને પછી ધીરે ધીરે ગુજરાત તરફ આવતું હોય છે મેપ સાથે સમજવું છે અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે સાથે જ એલર્ટ આપવામાં આવ્યું છે ઘણી બધી જગ્યાએ આજે ભારે પવન સાથે ધૂળ અને ડમરી ઉઠશે એવું હવામાન વિભાગનું કહેવું છે ઓફિશિયલી જે પણ માહિતી આવી છે બધી જ તમારા સુધી પહોંચાડવી છે પહેલાં તમને આ મેપ દેખાતો હશે આમાં જે સ્થિતિ છે એ બ્લૂ કલર તમને જે દેખાય છે એકચ્યુઅલ અત્યારે ક્યાં પહોંચ્યું છે એ છે અને રેડ કલર છે એ ટેન્ટેટિવ કે આ તારીખ સુધીમાં આ જગ્યાએ ચોમાસું પહોંચી શકે છે એટલે અહીંયા

જે કહેવાય કે પહેલી તારીખથી જ આપણા ગુજરાતમાં તો પ્રી મોન્સૂન એક્ટિવિટી ચોમાસા પહેલાં જે એક્ટિવિટી થતી હોય એ શરૂ થઈ જશે ભારે પવન સાથે સામાન્ય માવઠું પડવાની સંભાવના એટલે સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે અને એની પહેલાં ભયંકર ગરમીથી ત્રસ્ત થવાનું છે આપણે કારણ કે જ્યાં સુધી નીચેથી ચોમાસું ન પ્રવેશે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે કે ગુજરાતમાં ક્યારે પ્રવેશ છે અત્યારે તમને મેપમાં જે પ્રમાણે દેખાય છે કે અહીંયા પહોંચ્યા છીએ આપણે ધીરે ધીરે પહેલી તારીખ પછી પાંચમી પછી દસમી અને ગુજરાતમાં અહીંયાથી આપણે કહીએ કે પંદર તારીખની આસપાસ ચોમાસું પ્રવેશી જશે દસ તારીખની આસપાસ મહારાષ્ટ્રમાં પ્રવેશ છે અને પછી મહારાષ્ટ્રમાં પ્રવેશ છે એના એક બે દિવસમાં પાંચ દિવસની અંદર ગુજરાતમાં પ્રવેશ છે ચોમાસું ત્રીસ અને એકત્રીસ તારીખ વચ્ચે કેરળમાં પ્રવેશ છે એવું હવામાન વિભાગે કાલે જ કહ્યું છે આજે સ્થિતિ જોવાની છે કે આજે એક્ઝેટ ચોમાસું ક્યાં પહોંચ્યું છે ગતિવિધિ ક્યાં થઈ રહી છે અરબસાગરમાં ઓલરેડી એની જે પ્રક્રિયા હોય એ શરૂ થઈ ગઈ છે ભારે પવન સાથે વરસાદ પણ ઘણી બધી જગ્યાએ પડી રહ્યો છે ગુજરાતમાં પહેલી તારીખથી વરસાદ પડવાની સંભાવનાઓ છે હવે હવામાન વિભાગે જે જાહેર કર્યું છે કે ક્યાં ધૂળની અને ડમરી ઉડવાની સંભાવનાઓ છે અને આંધી હળવી આંધી આવવાની સંભાવનાઓ છે એટલે સામાન્ય વાવાઝોડું કહી શકાય અને જે બે દિવસથી આપણે વાદળછાયું વાતાવરણ પણ જોઈ જોતા હતા કે સાંજ પડે વાદળછાયું વાતાવરણ થઈ જાય છે ગુજરાતમાં હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની છે એટલે આ પરિસ્થિતિ રહેવાની છે ત્રીસ તારીખની સ્થિતિ જોઈએ તો ધ્યાન આપો એટલે યલો કલર છે એ ધ્યાન આપો છે અને ગ્રીન કલર છે કોઈ ચેતવણી નથી એટલે ધૂળની હળવી આંધીની ચેતવણી હવામાન વિભાગે આપી છે એ પ્રમાણે ક્યાં સામાન્ય આંધી આવવાની સંભાવના છે તો કચ્છ પાટણ બનાસકાંઠા અને સુરેન્દ્રનગર એટલે આ બધા જ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે ધૂળ ઉઠશે અને ભારે પવન ફૂંકાઈ શકે તેવી સંભાવનાઓ છે એકત્રીસ તારીખે શું છે તો એકત્રીસ તારીખે કચ્છ પાટણ બનાસકાંઠા અને સુરેન્દ્રનગર આટલી જગ્યાએ ધ્યાન રાખવાનું કયું છે હવામાન વિભાગે એટલે હવામાન વિભાગનું કહેવું છે કે અહીંયા જ્યારે ધૂળ આંધી આવશે સામાન્ય ત્યાં વરસાદ પણ પડી શકે છે અને પહેલી તારીખથી તો પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જ જવાની છે હવે થોડી ગરમીની પણ વાત કરી રહીએ ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાન કેટલું રહ્યું છે એ જોઈએ તો આપણને ઓલરેડી ટેન્શન થઈ જાય કારણ કે દિલ્હીએ બધા જ રેકોર્ડ તોડી દીધા છે ઘણી બધી જગ્યાએથી એવા સમાચાર આવ્યા છે કે ગરમીના કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે ઘણા બધા લોકો સખત બીમાર થયા છે મહત્તમ તાપમાન ગુજરાતનું જોઈએ તો પરિસ્થિતિ આપણને ખ્યાલ આવે કે ગુજરાતમાં આપણે સુરેન્દ્રનગર અને બોટાદ ભાવનગરની આસપાસ અમદાવાદ બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ આ બધા જ રેડ દેખાઈ રહ્યા છે તમને એટલે અહીંયા મેક્સિમમ ટેમ્પરેચર પહોંચ્યું છે અમદાવાદ અને વડોદરાની આસપાસ જોઈએ તો ચુમ્માલીસથી તેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન પહોંચ્યું છે એટલે મહત્તમ ટેમ્પરેચર ચુમ્માલીસ અને તેતાલીસ રહ્યું છે સુરેન્દ્રનગરમાં બેતાલીસ છે ભાવનગરમાં તેતાલીસ છ છે અને રાજકોટના અમુક વિસ્તારોમાં તેતાલીસ છે આણંદમાં પણ બેતાલીસ પહોંચ્યું છે અને આ બાજુ બનાસકાંઠા સાઈડ એકતાલીસ પહોંચ્યું છે એટલે મહત્તમ તાપમાન આપણે જોઈએ તો એ બેતાલીસ તેતાલીસ ને ચુમ્માલીસ એટલે આટલા મહત્તમ તાપમાન ચાલીસની ઉપર જ રહ્યું છે ક્યાંય ચાલીસની નીચે નથી આટલા વિસ્તારોમાં બીજા વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં અમુક વિસ્તારોમાં એકતાલીસ પોઈન્ટ સાતે પહોંચ્યું હતું પણ મોસ્ટલી બધે પાંત્રીસથી લઈને ચાલીસની વચ્ચેનું તાપમાન રહ્યું છે એટલે આ જેટલા પણ વિસ્તારો તમને યલો અને ઓરેન્જની વચ્ચે દેખાતા હશે એ બધી જ જગ્યાએ ત્રીસથી ચાલીસની વચ્ચેનું તાપમાન અને મહત્તમ પાંત્રીસથી ચાલીસ વચ્ચેનું તાપમાન રહ્યું છે એટલે આ તાપમાન હજી યથાવત એક બે દિવસ રહેવાની સંભાવનાઓ છે ગુજરાતમાં હજી બે દિવસ સુધી ગરમી પડવાની છે કેરળમાં જેટલી જલ્દી વરસાદ પડવાની શરૂઆત થશે ચોમાસું પહોંચશે એટલી જ જલ્દી ગુજરાતમાં પણ પહોંચશે ચોમાસાની જે તારીખો હવામાન વિભાગે આપી છે એ કઈ તારીખો છે એ સાંભળો आने वाले सात दिनों के लिए आ, मतलब हीट वेब से रिलेटेड या मैक्सिमम टेम्परेचर से रिलेटेड वार्निंग नहीं है जिसमें जैसा आपने पूछा था कि ऑरेंज अलर्ट या रेड एलर्ट है, ऐसा अलर्ट अभी नहीं है और तापमान गिरने की संभावना है आ, आने वाले पाँच दिनों के लिए जो मैक्सिमम टेम्परेचर रहेगा वो नो लार्ज चेंज में रहेगा और जो मैक्सिमम टेम्परेचर की टेंडेंसी है वो एक से दो डिग्री सेल्सियस की फॉलिंग टेंडेंसी है मतलब टेम्परेचर में गिरावट होगी